બાબરી મસ્જિદ ધ્વંસ કરનાર દિવસ એટલે કે 6 ડિસેમ્બર જ અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા સુરતમાં રામ મંદિરના નિર્માણની નેમ સાથે હિન્દુ સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. 6 ડિસેમ્બર 1992 ઉત્તર પ્રદેશમાં બાબરી મસ્જિદ ધ્વંસને કરાઈ હતી અને ત્યારથી અત્યાર સુધી દેશમાં મંદિર અને મસ્જિદના નામે રાજકારણ રમાઈ રહ્યું છે અને આજ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે અખિલ ભારત હિન્દુ યુવા મોરચા દ્વારા 6 ડિસેમ્બર એટલે કે ગુરુવારે ફરી એક હિન્દુ સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે. તેમણે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ હિન્દુ વિરોધ હોવાના કારણે લોકોએ ભાજપને સાથ આપ્યો, પરંતુ ભાજપ પણ માત્ર મંદિરના નામે રાજકારણ રમતું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ હિન્દુ સ્વાભિમાન યાત્રા થકી તેઓ એક હિન્દુ એક ઈંટના નામે એક અભિયાન ચલાવી દરેક ઘરમાંથી ઈંટો ભેગી કરીને તે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે લઈ જશે તેમ કહ્યું હતું અને સાથે કેન્દ્ર અને યુપીની રાજ્ય સરકાર પર બળાપો પણ કાઢ્યો હતો. પિછલે 4 સાલ અભી તક તો લોકો કો દેખા જા રહા થા, સરકાર સિવાય બરગલાને કે જુમલા દેને કે કુછ નહીં કર રહી થી, તો અંત મેં મજબૂર હોકર કે હમે ઇસ યાત્રા કે માધ્યમ સે હર હિન્દુ પરિવાર કો જોડના હૈ ઓર યે એક યાત્રા હી નહીં ઇસ યાત્રા કે ઠીક દૂસરે દિન સે. નહીં 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 નહીં, ચુનાવ કે બાદ ક્યા, ચુનાવ મેં તો ઇનકો રામ મંદિર યાદ આતા હૈ. તો હર સાલ યાદ આતા હૈ, ઇતને સાલ આપને ક્યા કિયા? 5 સાલ દિયા થા ઇને બનાને કે લિયે રામ મંદિર, નહીં બન રહા તો ચુનાવ આ ગયા તો અબ ઇનકો દિખાયેંગે. જબ મંદિર હર હિન્દુ કો હી બનાના હૈ તો ફિર હમ સરકાર કે ભરોસે ક્યો રહે, જબ અધ્યાદેશ લા કર કે નહીં બના સકતે, યે અધ્યાદેશ નહીં લા સકતે ઓર કોર્ટ કે ફેસલે સે હી રામ મંદિર બનના હૈ તો હમ સરકાર કો ક્યો સપોર્ટ કરે. યે 6 દિસંબર કો જો કલ હમારી યાત્રા નિકલેગી હિન્દુ સ્વાભિમાન યાત્રા, ઇસ યાત્રા કે બાદ હમારી ગતિવિધિયાં પૂરે ભારત મેં તેજ હોંગી ઓર ખાસ કરકે સુરત કી બાત કરું તો હર એક હિન્દુ પરિવાર સે એક વ્યક્તિ એક ઈંટ અભિયાન ચલાયા જાયેગા ઓર જિસકે તહેત હર હિન્દુ કે ઘર સે ઈંટો કો એકત્રિત કરકે ઓર આને વાલે કુછ દિનો કે બાદ ઇન ઈંટો કો અયોધ્યા રવાના કિયા જાયેગા જિસકે માધ્યમ સે અયોધ્યા મેં રામ મંદિર કા નિર્માણ કાર્ય ચાલુ હોગા. શિવ ઓમ મિશ્રા. હિન્દુ સ્વાભિમાન યાત્રા કા આયોજન અખિલ ભારત હિન્દુ યુવા મોરચા કે નેતૃત્વ મેં ભારત કે 153 જિલ્લો મેં કિયા જા રહા હૈ, જિસકે તહેત સુરત મેં ભી કલ ઉસી યાત્રા કા આયોજન કિયા જા રહા હૈ. યે તો કલ દેખા જાયેગા કિતને લોગ હૈ, પર જો હિન્દુ અપને આપ કો માનતે હૈ વો જરૂર આયેંગે. અયોધ્યા મેં રામ મંદિર કા નિર્માણ હો ઓર ઉસ પર રાજનીતિ ખત્મ હો. સંદેશ યહી દેના ચાહતે હૈ હર હિન્દુ કો કે કોંગ્રેસ કી છબી તો હિન્દુ વિરોધી થી હી, જિસસે ત્રાહિત હોકર કે હર હિન્દુ સમાજ ને ભાજપા કો ચુના, ભારી માત્રા મેં વોટ દે કર કે મુખ્યમંત્રી સે પ્રધાનમંત્રી બનાયા, પરંતુ પ્રધાનમંત્રી બનને કે બાદ સરકાર સે ભાજપા કી ઓર સે હિન્દુઓ કો સિવાય જુમલે કે આજ તક કુછ ભી નહીં મિલા. ઇને મહેજ 20 કરોડ લોગો કી આસ્થાએ દિખતી હૈ, પરંતુ 125 કરોડ હિન્દુઓ કા સ્વાભિમાન, 125 કરોડ હિન્દુઓ કી આસ્થાએ ઇને નહીં દિખતી. યહ 377 હટા કરકે યે સજાતીય શાદીઓ કી વ્યવસ્થાઓ કો લા સકતે હૈ, દૂસરે કી પત્ની કે સાથ શાદી કરને અફેયર કરના જાયજ બતા કરકે 497 લા સકતે હૈ, ના ઇનકો કશ્મીર કી 370 કી ધારા હટાને કો દિખતી હૈ ઓર ના હી અયોધ્યા રામ મંદિર ઇનકો યાદ આતા હૈ. રાતોરાત ટ્રિપલ તલાક હલાલા પે તો કાનૂન બન સકતા હૈ, પરંતુ રાતોરાત અયોધ્યા પે અધ્યાદેશ લાને મેં ઇનકો ક્યા સમસ્યા આ રહી હૈ? જિસ રામ ને ઇનકો પ્રધાનમંત્રી બનાયા, પર પ્રધાનમંત્રી બનને કે બાદ વહ આરાધ્ય દેવતા રામ ઇનકે લિયે કહાં ચલે ગયે? ચુનાવ કે સમય પે ઇને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ યાદ આતે હૈ, પર ચુનાવ કે બાદ 5 સાલો તક મસ્જિદો મેં જાને કે લિયે ઇનકે પાસ સમય હૈ, તો અયોધ્યા રામલલાજી કે જન્મસ્થાન પર જાને મેં ઇનકી હાલત ક્યો ખરાબ હો જાતી હૈ? લોગો સે ઉમ્મીદ હૈ સભી જાગૃત હો, સંત સમાજ તૈયાર હો ચુકા હૈ, સંતો કા ધર્માદેશ જારી હો ચુકા હૈ, સબ સંગઠિત હો, કુછ દિનો કે અંદર જલ્દી હી ઘોષણા હો જાયેગી. 11 નવંબર કે બાદ અયોધ્યા રામ મંદિર નિર્માણ કી તૈયારી હમ સબકો કરની હૈ ઓર 7 દિસંબર સે અખિલ ભારત હિન્દુ યુવા મોરચા પૂરે ભારત મેં એક ઈંટ એક વ્યક્તિ કા નારા લેકર કે અભિયાન ચલાયેગી. ઉન ઈંટો ઉન શિલાઓ કો એકત્ર કરકે જ્યાદા સે જ્યાદા સંખ્યા મેં હમારી ટીમ અયોધ્યા કે લિયે રવાના હોગી ઓર એક દિન સુનિશ્ચિત કિયા જાયેગા
जिस प्रकार अयोध्या में उस बाबरी नामक कलंक रूपी तिलक को मिटाया गया था, उसी प्रकार पूरे शौर्य स्वाभिमान और वीरता के साथ पुनः उस तिलक को लगाया जाएगा। सरकार को क्या कहना चाहोगे? सरकार को यही कहना चाहेंगे कि सरकार एक मत में आए। यदि सरकार राम मंदिर के पक्ष में है तो रातों रात अध्यादेश लाए, नया कानून बनाए और अयोध्या राम मंदिर के मार्ग को प्रशस्त करे, और नहीं करती तो कुछ दिनों के अंदर उसका परिणाम उनको दिखेगा। अखिल भारत हिंदू युवा मोर्चा ना शिव ओम मिश्रा अने योगेंद्र दुबे सहित ना कार्यकर्ताओ आ पत्रकार परिषद मा जोड़ाया हता। तो गुरुवारे योजनार हिंदू स्वाभिमान यात्रा सवारे 6 वागे मेसो VIP रोड खाते थी निकली पांडेसरा पीयूष पॉइंट थई સગરામપુરા ક્ષેત્ર પાલ મંદિર ખાતે આ યાત્રા પૂર્ણ થશે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે તેમ પણ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।